સવારે ઉઠીને ઇન્સ્ટાગ્રામ ચેક કર્યું ને, એટલે મને આયશા નામની છોકરીના ઘણા બધા વિડીયોઝ જોવા મળ્યા, ઘણી બધી પોસ્ટ જોવા મળી. તમે બધા જાણો જ છો કે હું કોની વાત કરી રહી છું. આયશા, ખબર નહીં એના જીવનમાં એવું શું થયું હશે જેના કારણે એને સ્યુસાઇડ કરવું પડ્યું, આ પગલું ભરવું પડ્યું. જે સચ્ચાઈ હશે એ તો એની સાથે જતી રહી, પણ એનાથી કનેક્ટ થતી એક વાત મને યાદ આવે છે. થોડા સમય પહેલા મેં કાજલ ઓઝા વૈદ્યજીના વિડીયોમાં એક કિસ્સો સાંભળેલો. માતા પિતા પોતાની છોકરી માટે એવું પાત્ર શોધી રહ્યા હોય છે જેને ખૂબ જ સુખી રાખે, એને ખુશ રાખે, અને કિસ્મતથી એવું પાત્ર મળી પણ જાય છે. છોકરો છોકરીને મળવા માટે એના ઘરે જાય છે, બધી જ વાતચીત થાય છે, નક્કી થાય છે, એકબીજાને પસંદ કરે છે. ત્યારે છેલ્લે છોકરીની માં એવું પૂછે છે કે બેટા, તું મારી છોકરીને સુખી તો રાખીશ ને? ત્યારે જે છોકરાએ જવાબ આપ્યો ને, એ ખરેખર જીવનમાં ઉતારવા જેવો છે. એ છોકરાએ કહ્યું કે જી, હું એને કમ્ફર્ટ ઝોન આપીશ, મારું નામ આપીશ, મારે પૈસા, પ્રોપર્ટી, તમામ વસ્તુઓ, તમામ સુખ એને આપીશ, મારો પૂરેપૂરો સપોર્ટ રહેશે જેમાં એ આગળ વધવા ઈચ્છે છે, પણ સુખી તો એને જાતે જ થવું પડશે. એટલે હું નથી ઈચ્છતી કે આપણા દેશમાં કે કોઈ પણ જગ્યાએ આયશા જેવી હાલત કોઈ છોકરીની થાય. છોકરી જ નહીં પણ છોકરા પણ, પ્લીઝ પ્લીઝ મહેરબાની કરીને એવું કોઈ પગલું ના ભરતા જેના કારણે તમારા પેરેન્ટ્સ, તમારા ક્લોઝ વન્સ બધા જ દુઃખી થાય. પ્લીઝ, શા માટે આપણે આપણા સુખ દુઃખ દરેક વસ્તુની ચાવી કોઈ બીજાના હાથમાં સોંપીએ? શા માટે? આપણે સુખી થવું છે તો જાતે થઈએ ને, એના માટે કોઈ બીજા પર ડિપેન્ડેન્ટ ના થાઓ. હું નથી ઈચ્છતી કે ફરી કોઈ ન્યૂઝપેપર કે કોઈ ઇન્સ્ટાગ્રામ પર ફરી કોઈ આયશાના આર્ટિકલ આવે, ફરી કોઈ આયશાનો વિડીયો અપલોડ થાય.